હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ, કેમ છો? અત્યારે વાગ્યા છે 12 અને હું જાઉં છું ક્લિનિકે. તો આજથી મારી ડ્યુટી ચાલુ કરી દઉં છું. ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. ઉપરનું થોડું કામ છે એ ભાભી કરે છે અને હું જાઉં છું ક્લિનિકે. તો પછી મળીએ છીએ સાંજે આપણે. અત્યારે વાગ્યા છે 5 અને હું જાઉં છું ક્લિનિકે. ઘરે આવી હતી, થોડુંક કામ હતું એટલે. તો પછી હવે હું ક્લિનિકે જાઉં છું. તો આજે મારી પાસે સ્કૂટીની સવારી નથી, તો હું મારા ઘરેથી કાકાના ઘર સુધી ચાલીને જતી હતી. તો મને આ ફૂલઝાડવાળા વ્યૂ મસ્ત લાગ્યો, તો એમ થયું કે ફોટો લઈ લઉં. કેટલું સરસ મસ્ત સન પણ છે અત્યારે, અને અહીંયા જો માણસો કામ પણ કરે છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. અત્યારે વાગ્યા હતા 7:30 અને અમને લાગી હતી ભૂખ. તો અત્યારે નાસ્તો કરીએ તો પછી રાતે જમવાનું પણ બગડી. તો પછી મેં નેરુસીએ છે ને પર્ક ખાધી, અને થોડોક પેટને ટેકો થઈ જાય એટલા માટે અમે ચોકલેટ ખાઈ. અને તમને બેકગ્રાઉન્ડમાં વાહનોનો અવાજ સાંભળાતા જશે, કેમ કે અમારી ક્લિનિકની સામેનો રોડ છે તો હાઈવે બની ગયો છે. કેમ કે જે ખાપટવાળો રોડ છે ને એ બને છે, તો હાઈવે જેવી ફિલિંગ આવવા માંડી છે. વાહનોના અવાજ એટલા આવે છે ને કે વાત જવા દે. તો પછી મળીએ છીએ આપણે ઘરે જઈ. તો હું ઘરે આવી ગઈ છું. અત્યારે વાગ્યા છે 8:30 અને ઘરે આવીને મેં જોયું તો હજી અમારી ઘરે રસોઈ નથી બની. કેમ કીધું હવે? મગનભાઈ છે ને પાડોશી આપણા, હા, જમવાનું છે આપણે. ઓહો, હા. તો એ તમે શું કરો? હું બનાવું છું દહીં વડો. તો એમાં સામગ્રી? એમાં સામગ્રી જોઈએ, દહીં જોઈએ, પછી રીંગણાનો જે ઓલું બાફેલો હોય છે ઈ જોઈએ, અને રીંગણા ઓલો મરચા અને આદુની પેસ્ટ, મીઠું ને ખાંડ એટલું. ઓકે, પછી આપણે ફાઇનલ લુક જોઈએ છે કે દહીંયારો કિંજલ ભાભી કેવો બનાવે છે. તો પછી મળીએ છીએ આપણે. કિંજલ ભાભી દહીંયારો બનાવી લ્યો, પછી મને બતાવજો કે તમે કેવો બનાવ્યો છે. બરાબર? ઓકે, સરસ. તો ચાલો હું જાઉં છું. તો બની ગયો છે આપણો દહીંયારો. તમે જોઈ શકો છો કેવો સરસ લાગે છે દહીંયારો, અને ટેસ્ટમાં પણ એટલો મસ્ત. હવે અમે ગંગા ઘાટ પર પહોંચી ગયા છે. હવે સાંજની આરતી ગંગા ઘાટ ઉપર અમે કરી. આજે અમે ગંગા સ્નાન માટે સૌ પરિવાર સહિત સાથે મિત્રમંડળ બધા આજે અમે મજા લઈ રહ્યા છે ગંગાજીની, અને કિંજલ ભાભી તમને ઠંડી ઉઠી ગઈ? ઠંડી ઉઠી ગઈ. હા, તો પપ્પા ને પૂછીએ આપડે કે એની ઠંડી ઉઠી ગઈ કે નહી. ઠંડી ઉઠી ગઈ તમારી? કેટલા બધા લોકો ગંગા સ્નાન નો આનંદ લઈ રહ્યા છે. ગંગા ઘાટ છે આ, માં ગંગા ની સભા સ્થાન નું છે આ, અને અહીંયા મેઇન ગંગાજી નું સ્થાન છે. આ સામે વ્હાઈટ કલર નું મંદિર દેખાય છે. તો સામે પગથિયા છે, બધા જે આસનો છે. સાંજે જે ગંગા આરતી થાય છે ત્યાં પેલા ઓલો ચબુતરો દેખાય છે ને, એ ચબુતરા ને ફરતી આરતી સ્ટાર્ટ થાય છે. અને પુરાતન ગંગા મૈયાના મંદિર થી આરતી સ્ટાર્ટ થાય, અને એ આરતી 1 કલાક માટે આવે છે. અને અહીંયાથી ફરતે ફરતે અહીંયા સુધી કેટલી બધી જોતો એક સાથે પ્રગટે છે. આ ગંગા મૈયાની આરતીનો લાવો છે ખરેખર એક જીવનને. ગંગા મૈયાની આરતીનો લાવો લેવો એ જીવનનો કૃત્યાર્થ છે, અને જીવન સાર્થક કરવું હોય તો ગંગા મૈયાની આરતીનો લાવો લેવો આવશ્યક છે. મહર્ષિ વાલ્મીકિ મંદિર હૈ, ઓર શ્રી હનુમાનજી બજરંગ મંદિર કા હૈ, શ્રી સુંગરી મઠ કા મંદિર હૈ, અને અહીંયા જય મા કાળી નું મંદિર છે. તો હવે આપણે માં ગંગા ના દર્શન કરીએ છીએ, જે ગંગાજી નું મેઇન મંદિર
છે જેને આપણે દર્શન કરીએ છીએ થોડી વારમાં જે આ પ્રાચીન બદ્રી નારાયણના મંદિર છે ઘણા બધા અહીંયા અલગ અલગ મંદિર છે તમે જોઈ શકો છો પછી આ કેદારનાથનું મંદિર છે પછી આ છે પ્રાચીન બદ્રી નારાયણનું મંદિર છે આ જે બદ્રી નારાયણ આપણે ગંગોત્રી યમનોત્રી બદ્રી નારાયણ કહે છે ને એનું પ્રાચીન મંદિર છે આ અને આ છે ગંગાજીનું મેઇન મંદિર આપણે હવે એના દર્શન કરીએ તો દીપકમાં જ જોઈ શકો છો અહીંયા કેટલા બધા મંદિર છે ઘણું બધું છે આ શ્રી લક્ષ્મી નારાયણ બદ્રી નારાયણ એ મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો સત્યનારાયણ છે લક્ષ્મી નારાયણ છે બદ્રી નારાયણ છે અને આ છે આપણું ગંગાજીનું મેઇન મંદિર હે ઉસકી હમ ચુંદરી ચલાતે હૈ यहाँ लक्ष्मी नारायण मंदिर है ये गंगा मैया का मेन मंदिर है आप देख सकते हो गंगा मैया का मेन मंदिर है और यहाँ सामने प्राचीन राधा कृष्ण लक्ष्मी नारायण मनसा देवी गंगा माता दर्शन सभी के दर्शन यहाँ सामने ही है देखो ये पूरा हर की पेटी का इलाका है पूरा सारा यहाँ देख सकते हो दिन में भी इतनी भीड़ होती है रात में भी इतनी भीड़ होती है सभी जगह भीड़ बहुत ज़्यादा होती है और आरती के टाइम के समय तो इतनी भीड़ होती है कि आप बात ही मत करो बहुत ही ज़्यादा भीड़ होती है यहाँ हमारे साथ दोहराते हुए संकल्प लिए और आप सभी ने संकल्प का स्वर इतना हो कि उस बार के भक्तों की आवाज उस बार और उस बार के भक्तों की आवाज उस बार हर की पौड़ी ब्रह्मकुंड पर आज आज गंगा मैया की साक्षी में संकल्प लेते हैं कि पतित पावनी माँ गंगा की जल की पवित्रता एवं निर्मलता बनाए रखने हेतु गंगा जल को दूषित नहीं करेंगे अपने साथ ले
आइए उससे हम सभी मिलकर क्षण के लिए गंगा का नाम संकीर्तन करें। हर हर गंगे મંડળી જામી છે મગનભાઈ જમનભાઈ પપ્પા મગનભાઈ ના પપ્પા મહેશ ભગતભાઈ બધા તાપણું કરવા બેઠા છે તાપણાની મોજ માણી રહ્યા છે
જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.